આગળ વાત કરીએ મહેસાણાના જોટાણા તાલુકો દેશી મરચાનું એપી સેન્ટર, જેમાં દેશી મરચાનું પીઠું તરીકે બન્યો જાણીતું. જોટાણાની કાળી અને રાત્રિ ફળદ્રુપ જમીન મરચા માટે અનુકૂળ છે. જોટાણા તાલુકામાં મરચાનું મબલક ઉત્પાદન થયું છે, જેમાં 80,000 થી 1,00,000 મણ મરચાની આવક થઈ છે. 6 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 20,000 મણની આવક થતાં 1,00,000 મણ કરતાં પણ વધુ મરચાની આવક થવાની શક્યતા રહેલી છે. હાલમાં લાલ દોડા મરચાની મણના 800 થી 900 સુધીનો ભાવ થતાં ગ્રાહકને 1 કિલોનું પેકેટ અપાય છે. 300ના ભાવે જોટાણામાં દળેલું મરચું માટે અનેક જિલ્લાઓમાંથી આવે છે લોકો. જોટાણા એપીએમસીમાં મરચાની આવકમાં પ્રતિદિન વધારો જોવા મળ્યો. જોટાણાનું મરચું એટલે અહીંયાનું લોકલ દેશી ગણાય, એટલે એ મરચું જો વધુ ખાવામાં આવે તો એસિડિટી ને એ ના થાય અને ખાવામાં મીઠાશ આવે. જોટાણાનું આશરે 25 થી 30 કિલોમીટરના ઘેરાવામાં બધા ગામડાઓમાં મરચું થાય છે અને એની આવક આશરે માર્કેટ યાર્ડમાં 1,00,000 મણ ડૂડવાની આવક થતી હશે. સિઝન અમારી 1 ફેબ્રુઆરી પછી સિઝન ચાલુ થાય. 15 વર્ષથી હું આ ગૃહ ઉદ્યોગ ચલાવું છું અને દેશી મરચાની અંદર એમ તાકાત એટલી બધી છે કે પેટમાં કોઈ દિવસ એસિડિટી થતી નથી. આ મરચાનો ફાયદો એ જ છે અને લોકો દૂર દૂરથી મરચું ખરીદવા માટે જોટાણા આવે છે. લગભગ જાન્યુઆરી મહિનાથી આ મરચાની સિઝન ચાલુ થાય અને મે મહિના સુધી આ મરચું વેચવાનું ચાલે છે. લોકો દૂર દૂરથી આ મરચું ખરીદવા આવે છે. અમારા ત્યાં દેશી મરચું, રેશમપટ્ટી મરચું, વંડર મરચું, કોલર મરચું, ટામેટા મરચું, કાશ્મીરી મરચું, તેજા મરચું, દરેક પ્રકારના મરચાં અમે સાફ સફાઈ કરી અને પછી અમે દરી રૂબરૂ દરી